હેલો બાળ દોસ્તો, આ વિડિયોની અંદર આપણે એક બુદ્ધિશાળી વાંદરાની વાર્તા સાંભળીશું. એક સુંદર જંગલ હતું. એ જંગલમાં એક નદી વહેતી હતી. નદીના કિનારે એક મોટું જાંબુડાનું ઝાડ હતું. એ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો. વાંદરો તો એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારતો અને જાંબુ ખાતો. વાંદરા ભાઈને ભૂખ લાગે એટલે જાંબુ ખાતા અને પાણી પીવા માટે નદી કિનારે પહોંચી જતા. આમ વાંદરા ભાઈ તો ખૂબ મજા કરતા. એ નદીના કિનારેથી થોડે દૂર ઊંડા પાણીમાં એક મગર અને એક મગરી રહેતા હતા. મગર રોજ ખોરાકની શોધમાં નદી કિનારે આવતો અને વાંદરો પણ પાણી પીવા માટે નદી કિનારે જતો. તેઓ રોજ એકબીજાને મળતા આમ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. વાંદરો તો રોજ પાકા જાંબુડા તોડી અને મગરભાઈને આપતો અને એ જાંબુડા મગરભાઈ ખાતા હતા. મગરભાઈને તો એ જાંબુડા ખૂબ ભાવતા. આવી રીતે રોજ મગરભાઈ નદી કિનારે આવતા અને વાંદરાભાઈ એને જાંબુડા ખાવા આપતા અને બંને વાતો કરતા. એક દિવસ મગરને વિચાર આવ્યો કે લાવને થોડા જાંબુડા મારી મગરી માટે પણ લઈ જાઉં. તેથી તે વાંદરાભાઈને કહે છે કે વાંદરાભાઈ વાંદરાભાઈ, આજે થોડા જાંબુડા વધારે આપજો ને, હું મારી મગરી માટે પણ થોડા લઈ જાઉં. વાંદરાભાઈ કહ્યું, ઠીક છે મગરભાઈ, હું હમણાં બીજા જાંબુડા તોડીને લઈ આવું છું. એમ કહી વાંદરો તરત જ કૂદકા મારી અને જાંબુના ઝાડ પર ચડી જાય છે અને જાંબુઓ તોડે છે. એ જાંબુઓ મગર પાસે જઈ તેને આપે છે. મગરભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને વાંદરાભાઈને કહે છે કે મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર. વાંદરો કહે, મગરભાઈ, એમાં આભાર શેનો, તમે તો મારા મિત્ર છો, તમને મદદ કરવી તે તો મારી ફરજ છે. સારું વાંદરાભાઈ, હું જાઉં છું, કાલે ફરી મળીશ. એમ કહી મગરભાઈ ત્યાંથી જાંબુ લઈ અને નીકળી જાય છે અને મગરી પાસે પહોંચે છે અને એ જાંબુ મગરીને ખાવા માટે આપે છે. મગરીએ મીઠા જાંબુડા ખાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે. મગરીને જાંબુડા ખૂબ ભાવે છે. આ જાંબુડા કેટલા મીઠા અને સ્વાદિષ્ટ છે. આ જાંબુડા એટલા મીઠા છે તો રોજ જાંબુડા ખાનાર વાંદરાનું કાજુ કેટલું મીઠું હશે. આવો વિચાર મગરીના મનમાં આવે છે અને આવો વિચાર આવતા એના મનમાં લાલચ જાગી અને તેણે મગરને કહ્યું, સાંભળો, એ વાંદરાને મારી પાસે લઈ આવો, મારે એ વાંદરાને મળવું છે. રોજ આટલા મીઠા જાંબુ ખાનાર એ વાંદરાનું કાજુ કેટલું મીઠું હશે, મારે એનું કાજુ ખાવું છે. આ સાંભળી મગરભાઈ તો શક થઈ જાય છે અને થોડી વાર પછી મગરીને સમજાવતા કહે છે કે અરે મારી વાલી મગરી, આવું તો કંઈ થાય મારાથી, વાંદરાભાઈ તો મારા ભાઈ બન છે, એની અને મારી એમ બંનેની ગાઢ મિત્રતા છે, હું એને દગો ના આપી શકું. આ સાંભળી મગરી તો ગુસ્સે થઈ જાય છે અને મગરને કહે છે કે તને તારો મિત્ર વાલો છે કે હું, એ પહેલા નક્કી કરી લે, જો તું વાંદરાને મારી પાસે નહીં લઈ આવે તો હું મારો જીવ આપી દઈશ. એમ બોલી મગરી તો રડવા લાગે છે. આ સાંભળી મગર તો મૂંઝવણમાં આવી ગયો. મગરીની જીત સામે હારી જાય છે અને મગરીને કહે છે, સારું મારી મગરી, તમે રડવાનું બંધ કરો, હું કાલે જ સવારે જઈ અને વાંદરાને લઈ આવીશ. આ સાંભળી મગરી તો રાજી થઈ જાય છે અને બીજા દિવસે મગરભાઈ વાંદરાભાઈને લેવા માટે નીકળી જાય છે અને નદી કિનારે જાંબુના ઝાડ પાસે પહોંચી જાય છે. વાંદરો તો મગરને આવતો જોઈ અને ખુશ થઈ જાય છે અને જાંબુ તોડી અને મગર પાસે પહોંચી જાય છે. મગરને જાંબુ આપે છે અને મગરે જાંબુ ખાય છે અને ધીમેથી વાંદરાભાઈને કહે છે,
કે વાંદરાભાઈ વાંદરાભાઈ, તમે પેલા જાંબુડા મારી પત્ની મગરી માટે આપેલા ને તે તેને ખૂબ ભાવ્યા છે, તેથી મારી પત્નીએ ખુશ થઈને તમને મારા ઘરે આજે જમવા બોલાવ્યા છે. શું તમે મારા ઘરે આવશો? આ સાંભળી વાંદરાભાઈ તો ખુશ થઈ જાય છે અને કહે છે, હા હા, હું ચોક્કસ તમારી સાથે આવીશ, પણ મને પાણીમાં તરતા નથી આવડતું, તો હું કેવી રીતે આવું? ત્યારે મગર કહે, તમે એની ફિકર ન કરો, તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને લઈ જાઉં છું. આ સાંભળી વાંદરાભાઈ તો તરત જ કૂદકો મારી અને મગરની પીઠ પર બેસી જાય છે અને મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. વાંદરાભાઈ તો ખૂબ ખુશ થતા હતા, કેમ કે પહેલી વારે મગરના ઘરે જઈ રહ્યા હતા અને મનમાં અને મનમાં એ વિચારતા હતા કે આજે તો સારી સારી વાનગીઓ ખાવા મળશે. અને પછી એ મગરભાઈને પૂછે છે, મગરભાઈ, તમારી પત્નીએ જમવામાં શું બનાવ્યું છે મારા માટે? મગરભાઈ કહે, તમને કેળા ભાવે છે ને, તો કેળાનું શાક, પૂરી, ભજીયા, કેરીનો રસ, શ્રીખંડ, આવું ઘણું બધું બનાવ્યું છે. આ સાંભળી વાંદરાભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને મગરભાઈને વાલ કરવા લાગે છે. પણ મગરભાઈનો તો શું ઈરાદો છે એ ક્યાં એને ખબર હતી? આમ બંને વાતો કરતા કરતા આગળ જઈ રહ્યા હતા. વાતમાં ને વાતમાં ભૂલથી મગરથી બોલાઈ જાય છે કે સાચું કહું મિત્ર, ખરું તો હું મારા ઘરે તને એટલા માટે લઈ જાઉં છું કે મારી પત્ની મગરીને તારું કાળજું ખાવું છે. આ સાંભળતા જ વાંદરાભાઈના તો હોશ ઉડી ગયા અને એને તો ચક્કર આવવા માંડ્યા. થોડી વારે સ્વસ્થ થયા પછી વિચારવા લાગ્યા કે જેને મેં મારો સાચો મિત્ર માન્યો હતો એ તો દગાખોર નીકળ્યો. વાંદરાભાઈ તો વિચારવા લાગ્યા કે હવે શું કરવું, મગરીથી કેવી રીતે બચવું, મને તો તરતા પણ નથી આવડતું અને આટલો મોટો કૂદકો પણ નહીં મારી શકું કે કિનારે પહોંચી જાઉં. આવું વિચારતા વિચારતા વાંદરાભાઈને યુક્તિ મળી ગઈ અને એણે મગરભાઈને કહ્યું, અરે મગરભાઈ, તમે પણ ખરા છો, તમે પહેલા કેમ ન કીધું કે તમને મારું કાળજું જોઈએ છે? એ કાળજું તો ખૂબ ગંદુ થઈ ગયું હતું, એટલે આજે જ મેં એને ધોઈને જાંબુના ઝાડ પર સુકાવા મૂક્યું છે. પહેલા કીધું હોત તો આપણે સાથે જ લઈ આવત. સારું, વાંધો નહીં, આપણે પાછા જઈને લઈ આવીએ, હજુ પણ આપણે બહુ દૂર નથી આવી ગયા. મગરે તો વાંદરાભાઈની વાત સાચી માની લીધી અને પાછો કિનારા તરફ વળી જાય છે. આ બાજુ વાંદરાભાઈ તો કિનારો ક્યારે નજીક આવે એની રાહ જોતા હતા અને જેવો કિનારો નજીક આવ્યો કે વાંદરાભાઈ તો મોટી છલાંગ લગાવી અને જાંબુના ઝાડ પર પહોંચી ગયા અને બોલે છે, અરે મૂર્ખ મગર, કાજુ તે કઈ ઝાડ પર મુકાતું હશે? અરે મેં તો તને મારો સાચો મિત્ર માન્યો હતો અને તે તો મારી સાથે દગો કર્યો, તું તો દગાખોર નીકળ્યો. જા, આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી અને ફરી અહીં જાંબુ ખાવા આવતો નહીં, અને મારે પણ આ જાંબુ ખાવા નથી અને અહીં રહેવું પણ નથી. એમ કહી વાંદરાભાઈ જાંબુનું ઝાડ અને નદી છોડીને બીજે રહેવા જતા રહ્યા. તો બાળ દોસ્તો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે મિત્રતા કે ભાઈબંધીમાં દગાખોરી ના કરવી જોઈએ અને મગર જેવો દગાખોર મિત્ર સાથે મિત્રતા કરવી જોઈએ નહીં. અને જો કોઈ મિત્ર આપણી સાથે દગો કરે તો બુદ્ધિશાળી વાંદરાની જેમ કોઈ ઉપાય શોધી અને આવા મિત્રોથી દૂર રહેવું જોઈએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.